નેક્સ્ટ એસપીએ ચેનલમાં હું હિરેન દેવમરેલી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. 15મા ચેપ્ટરના વિડીયો લેક્ચર તમે જોયા. હવે ધોરણ 9 ની અંદર એક નવું ચેપ્ટર શ્રી ગણેશ કરીએ છીએ, બરોબર. ચેપ્ટરનું નામ છે બીજું ચેપ્ટર બહુપદીઓ, જેને અંગ્રેજીમાં કહી શકાય પોલીનોમિયલ્સ. બહુપદીઓ એટલે બે કે તેથી વધારે પદોની બનેલી પદાવલીને બહુપદી કહે છે. બે કે તેથી વધારે પદોની બનેલી પદાવલીને શું કહેવાય? બહુપદીઓ. આ બહુપદીઓનો આપણે લાસ્ટ ટાઈમ 8મા ધોરણમાં થોડોક અભ્યાસ કર્યો હતો. એનો ગુણભાર છે એ 10 ગુણ છે. પ્રથમ કસોટીની અંદર 10 ગુણનો પૂછાય, બરાબર. એટલે બહુ અગત્યનો ચેપ્ટર કહી શકાય. અને ખાસ કરીને ધોરણ 10 ની અંદર પણ ચેપ્ટર નંબર 2 બહુપદીઓ છે. એટલે 9મા ધોરણમાં જો તમે બહુપદી વ્યવસ્થિત ભણ્યા હો તો 10મા ધોરણમાં બહુપદીઓમાં તમને પ્રોબ્લેમ ન થાય. એટલે થોડુંક વ્યવસ્થિત રીતે અભ્યાસ કરજો. એલ્જીબ્રા ચાલુ થાય છે, બીજગણિત કહી શકાય. એલ્જીબ્રાને બીજગણિત કહેવાય, બરાબર. એટલે બેઝિક આપણે કોન્સેપ્ટ ક્લિયર થી શરૂ કરીએ છીએ કે બહુપદીઓ. તો બહુપદીની અંદર ચલ અને અચલ બે સંખ્યા બહુ અગત્યની હોય છે. ચલ એટલે વેરિયેબલ કહી શકાય, જે સતત બદલાયા કરે. અને અચળ એટલે કોન્સ્ટન્ટ કહેવાય, જે ક્યારેય બદલાતું નથી. એટલે અચળ સંખ્યા એટલે કોન્સ્ટન્ટ, એટલે ગાણિતિક કોઈ પણ સંખ્યા. દાખલા તરીકે 1 હોય તો 1 ની વેલ્યુ 1 જ રહે, 2 2 ની વેલ્યુ 2 રહે, 5 ની વેલ્યુ 5 રહે, 100 ની વેલ્યુ 100 રહે, 1000 ની વેલ્યુ 1000 રહે, 1 લાખ ની વેલ્યુ 1 લાખ રહે. એની ક્યારેય કિંમત બદલાતી નથી, તો એને અચળ સંખ્યા કહેવાય, કોન્સ્ટન્ટ ટર્મ, બરાબર, જેની વેલ્યુ ક્યારેય બદલાતી નથી. જ્યારે બીજો એક શબ્દ છે ચલ, જેને વેરિયેબલ કહેવાય, જે ભિન્ન કિંમતો ધારણ કરી શકે તેવી સંજ્ઞાને ચલ કહે છે. ભિન્ન ભિન્ન જુદી જુદી કિંમતો ધારણ કરી શકે એવી જે સંખ્યા કિંમતો છે, બરાબર, એવી જે ચલ છે, સંજ્ઞા છે, એને ચલ કહે છે. જે ભિન્ન કિંમતો ધારણ કરી શકે તેવી સંજ્ઞાને ચલ કહે છે. સામાન્ય રીતે ચલને એક્સ વાય ઝેડ વગેરે સંકેતો વડે દર્શાવાય છે. એક્સ વાય ઝેડ એવા બધા સંકેતો વાપરી શકાય, અથવા એ બી સી ડી, એટલે અંગ્રેજી મૂળાક્ષરો સેકન્ડ એબીસીડી ના કોઈ પણ લઈ શકાય, બીજી એબીસીડી ના કોઈ પણ મૂળાક્ષરો લઈ શકાય. દાખલા તરીકે એક્સ સ્ક્વેર, વાય સ્ક્વેર, ઝેડ નો ઘન, તો આ બધી સંજ્ઞા છે એ અચળ કહી શકાય. ચલ અને અચલ બે ભેગા થી નહીં તો બનાવે 2x 3y, 2x + 5, તો આવી બધી જે સંખ્યા છે એને પણ શું કહેવાય? ચલ અને અચલ ની સંખ્યા, બરોબર. ચલ રીતે આવે અને અચળ રીતે આવે, કોઈ પણ આવી શકે. બીજી એક અગત્યની વ્યાખ્યાઓ છે બેઝિક પદાવલીઓ કોને કહેવાય? બેઝિક પદાવલીઓ, જેને એલ્જેબ્રિક એક્સપ્રેશન કહેવાય, એટલે બેઝિક પદાવલીઓ. તો બેઝિક પદાવલીઓ એ ચલ અને અચળને સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર ક્રિયાથી સાંકળતા મળે છે. એટલે બેઝિક પદાવલીઓ ચલ અને અચળ બે સંખ્યાઓને સરવાળા હરોળ, બાદબાકી હરોળ, ગુણાકાર હરોળ કે ભાગાકાર ની ક્રિયાથી સાંકળતા મળે છે. દાખલા તરીકે 2x + 3, બીજું ઉદાહરણ છે 4 - 7x, ત્રીજું ઉદાહરણ છે x³ વગેરે, બરાબર, બેઝિક પદાવલીઓ કહી શકાય. તો ચલ અને બેઝિક પદાવલીઓ એની બેની મેં પરિચય તમને આપ્યો. બહુપદી જેને પોલીનોમિયલ્સ કહી શકાય, બહુપદીની સામાન્ય વ્યાખ્યા બે કે તેથી વધારે પદોની બનેલી પદાવલીને બહુપદી કહે છે. એટલે ખાલી બહુપદીની સમજણ અથવા વ્યાખ્યા, સામાન્ય વ્યાખ્યા એવું કહી શકાય કે બે કે તેથી વધારે પદોની બનેલી પદાવલીને બહુપદી કહે છે. ઉદાહરણ તરીકે અથવા દાખલા તરીકે x² - 16, x² + 4, x + 4, એ બધા બહુપદીના ઉદાહરણ છે. હવે એક ચલ વાળી બહુપદી કોને કહી શકાય? આપણે જેનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ 9મા ધોરણમાં, એ એક ચલ વાળી બહુપદી છે. તો એક ચલ વાળી બહુપદી નું પ્રમાણિત સ્વરૂપ અથવા એને વ્યાપક સ્વરૂપ an(x^n) + an - 1 (x^n-1) an - 2 (x^n-2) + --a₀, જ્યાં
a n is not equal to 0. Condition खास लखवानी, a n नी गिम्मत क्या रही 0 होई? नहीं. a 0, a 1, a 2, a n ये बद्धाई अचल पद छे. आजे जे a n बरब a n minus 1, a n minus 2, a 0 ये बद्धाई बद्धाई केवा पद केवाई? अचल पद केवाई. જ્યારે x raised to n, x raised to n minus 1, x raised to n minus 2 ઈ ચલ પદો કહેવાય. તો ત્યારે આ સ્વરૂપે દર્શાવાતી પદાવલીને ચલ x માં બહુપદી કહે છે. એટલે બહુપદીની વ્યાખ્યા, એક ચલ વાળી બહુપદીની વ્યાખ્યા કે તો આ લખવાનું છે. an x raised to n, an minus 1, x raised to n minus 1 વત્તા an minus 2 x raised to n minus 2. અહીંયા જે n હોય તો ઉપર જ n આવે, અહીંયા n minus 1 હોય તો ઉપર n minus 1 આવે, અહીંયા n minus 2 હોય તો ઉપર n minus 2 આવે, અહીંયા a 0 છે તો અહીંયા x raised to 0 આવે, પણ x raised to 0 ની કિંમત કેટલી આવે? 1. એટલે ઈ લખો કે ન લખો ઈ ચાલે, બરાબર? તો આ બધાયને બરાબર સ્વરૂપે દર્શાવાતી પદાવલીને ચલ x માં બહુપદી કહે છે. જ્યાં n એ પૂર્ણ સંખ્યા દર્શાવે છે. કેવી સંખ્યા દર્શાવે છે? પૂર્ણ સંખ્યા. બહુપદીને p of x, q of x, r of x, s of x જેવા સંકેતથી દર્શાવી શકાય. ઉદાહરણ તરીકે x ની 4 ઘાત, જો પહેલા 4 ઘાત વાળું પદ, પછી 3 ઘાત વાળું, પછી 2 ઘાત વાળું, પછી 1 ઘાત વાળું, પછી 0 ઘાત. 0 ઘાત એટલે અચળ પદ. તો x ની 4 ઘાત વત્તા 3x નો ઘન વત્તા 2x નો વર્ગ વત્તા x વત્તા 1. જો 2 ઘાત વાળો હોય તો 2 ઘાત 1 ઘાત 0 ઘાત અથવા ચલ x² વત્તા 4x વત્તા 4. એક જ ઘાત હોય તો ડાયરેક્ટ એની પછી અચળ પદ 3x - 5. તો આને બહુપદીઓ કહેવાય. બીજી વસ્તુ, આના આધારે તમને એવું હોય તો પૂછી શકે કે ઘાતાંક, બહુપદીનો મહત્તમ ઘાતાંક અથવા બહુપદીનો ઘાત કોને કહેવાય? બહુપદીનો ઘાત. તો ઉપરનું જે ઉદાહરણ છે, અહીંયા નીચેના ત્રણ ઉદાહરણ એના ઉપરથી આપણે કહીએ તો પહેલી બહુપદીનો ઘાત કેટલો? 4. મોટા મોટો છે. બીજીમાં 2 અને ત્રીજીમાં 1. હવે એવી રીતે અહીંયા બહુપદીનો ઘાત કેટલો છે? તો મોટા મોટો n વાળું પદ છે એટલે શું આવે? x raised to n એટલે n ઘાત. બહુપદીનો ઘાત એટલે મહત્તમ ઘાત, એટલે મહત્તમ n છે એટલે n ઘાત. બીજી વસ્તુ, બહુપદીના ઘાત પછી અગ્રપદ કોને કહેવાય? અગ્રપદ. અગ્રપદ એટલે સૌથી પહેલું પદ. તો સૌથી પહેલું પદ અહીંયા કેટલું છે? x ની 4 ઘાત. અહીંયા સૌથી પહેલું પદ x નો વર્ગ. અહીંયા સૌથી પહેલું પદ 3x. તો અહીંયા સૌથી પહેલું પદ કયું છે? an x raised to n એટલે અગ્રપદ કયો થાય? an x raised to n. ખાલી ઘાત હોય તો એ મહત્તમ ઘાત અથવા બહુપદીનો ઘાત કહેવાય અથવા ઘાતાંક કહેવાય. અગ્રપદ એટલે પહેલું પદ, તો પહેલું મોટા મોટું પદ લેવાનું an x raised to n. સૌથી નાનું પદ હોય એ લઈ નહીં લેવાનું. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, સૌથી નાનું પદ પહેલા આપેલું હોય તો પદને પહેલા ગોઠવવાના, અને સૌથી મોટા મોટું પહેલા પદ હોય એ લેવાનું. તો અગ્રપદ એટલે an x raised to n. અગ્ર સહગુણક કોને કહેવાય? તો અગ્રપદનો જે સહગુણક હોય એને અગ્ર સહગુણક કહી શકાય. અગ્રપદનો જે સહગુણક હોય એને અગ્ર સહગુણક કહેવાય. તો અગ્ર સહગુણક અહીંયા કયો છે? તો an. તો એને અગ્ર સહગુણક કહી શકાય, બરાબર? અહીંયા n ખાસ ધ્યાન રાખજો, પૂર્ણ સંખ્યામાં આવે છે. બહુપદી, બહુપદીના મુખ્ય ત્રણ ભાગ પાડી શકાય. પહેલા પદના આધારે પ્રકાર પાડીએ, બીજા ચલના આધારે, અને ત્રીજા ઘાતના આધારે. આ બધાય બધાય પ્રકાર તમે વ્યવસ્થિત અભ્યાસ કરી નાખો એટલે આખું બહુપદી ચેપ્ટર તમને આવડી જાય. પદના આધારે જે ભાગ પડે છે એમાં કયું આવે? અચળ બહુપદી. અચળ બહુપદી એટલે એવી બહુપદી કે જેમાં એક જ પદ હોય અને જેની ઘાત 0 હોય, એટલે કે અચળ જ પદ હોય, ચલ પદ એમાં હોય જ નહીં. દાખલા તરીકે p ઓફ x બરાબર 3, p ઓફ x બરાબર 3, તો 3 એ અચળ પદ થયું અને બહુપદીની ઘાત કેટલી થઈ? 0 ઘાત થઈ, બરાબર? x ની 0 ઘાત થઈ, તો એને અચળ બહુપદી કહેવાય. એકપદી બહુપદી
જેમાં એક જ પદ હોય એ અચળ બહુપદી હોય શકે અથવા ચલ વળી હોય શકે, એટલે અચળ બહુપદી જુદી દર્શાવી અને ચલ બહુપદી તે જુદી દર્શાવી. કે અચળ બહુપદી હોય બરોબર, એમાં ઉદાહરણ તરીકે હું એમ લખું અચળ બહુપદી p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 3, p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 3, તો p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 3 લખ્યું તો એને એ અચળ બહુપદી કહી શકાય બરોબર, અને શું કહી શકાય અચળ બહુપદી બરોબર. તો એમાં એક જ પદ છે, હવે આને એકપદી બહુપદી તે કહેવાય, પણ એકપદી બહુપદીમાં હું આમ રીતે લખી શકું કે p ઓફ x બરાબર 2x, તો 2x ઈ એકપદી બહુપદી કહી શકાય પણ અચળ બહુપદી કહી શકાય નહીં, કેમ કે x ની અહીંયા એક ઘાત આવી બરોબર, એટલે અચળ બહુપદી અને એકપદી બહુપદી વચ્ચે માઇનોર ડિફરન્સ છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, અચળ બહુપદીમાં એક જ પદ હોય, એકપદી બહુપદીમાં તે એક જ પદ હોય, પણ અચળ બહુપદીમાં કોઈ દી ચલ વાળું પદ હોય નહીં, જ્યારે એકપદી બહુપદીમાં ચલ વાળું હોય શકે અને અચળ પણ હોય શકે બરોબર. તો એકપદી બહુપદી, પછી દ્વિપદી બહુપદી જેમાં બે પદ હોય તો એવી બહુપદી ને દ્વિપદી બહુપદી કહી શકાય, બે જ પદ, દાખલા તરીકે x સ્ક્વેર વત્તા x સ્ક્વેર માઇનસ 16, x સ્ક્વેર માઇનસ 16, તો x સ્ક્વેર માઇનસ 16 એ દ્વિપદી બહુપદી થઈ ગઈ. ત્રિપદી બહુપદી જેમાં ત્રણ પદ હોય, જે બહુપદીમાં ત્રણ પદ હોય તો એવી બહુપદી ને ત્રિપદી બહુપદી કહી શકાય, ઉદાહરણ તરીકે x સ્ક્વેર માઇનસ 6x પ્લસ 9, તો આ ઉદાહરણ ત્રિપદી બહુપદી નું કહી શકાય બરોબર. આ પદ ના આધારે પ્રકાર પૂરા થયા. હવે ચલ ના આધારે, તો ચલ ના આધારે એક ચલ બહુપદી જેમાં એક જ ચલ હોય, આ બધા ઉદાહરણ મેં ભાઈ એક ચલ વાળી બહુપદી છે, આમાં એક જ ચલ છે, આમાંથી કોઈ પણ એક ઉદાહરણ તમે ત્યાં લખી શકો. એક ચલ બહુપદી કોને કહી શકાય, દ્વિચલ બહુપદી કોને કહેવાય, તો દ્વિચલ બહુપદીમાં ઉદાહરણ તરીકે લખી શકાય p ઓફ x ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર. જો આમાં p ઓફ x, આમાં p ઓફ x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર એવું નહીં, ખાલી ઉદાહરણ તરીકે x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર બરાબર. તો આની અંદર કેટલા ચલ છે, બે ચલ છે, x અને y બંને ચલ છે, તો આનું ઉદાહરણ કયું આવે, x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર. તો જેની બહુપદી ની અંદર બે ચલ હોય એને દ્વિચલ બહુપદી કહી શકાય, દ્વિચલ સમીકરણ કહી શકાય. ત્રિચલ એટલે ત્રણ ચલ હોય એવું, તો ત્રણ ચલ હોય એવું ઉદાહરણ હું આપું, એક્સ નો ઘન વત્તા વાય નો ઘન વત્તા ઝેડ નો ઘન માઇનસ 3xyz. આની અંદર એક્સ ચલ, વાય ચલ અને ઝેડ ચલ ત્રણેય ચલ આવેલા છે, એટલે એને કયું કહી શકાય, ત્રિચલ, ચલના આધારે ત્રિચલ બહુપદી. ઓકે, હવે ઘાતના આધારે, ઘાતના આધારે એટલે એક ઘાત બહુપદી જેની અંદર ઘાત એક જ હોય એવી બહુપદીને એક ઘાત બહુપદી કહી શકાય, તો એનું ઉદાહરણ આપી શકાય p ઓફ x ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 5. તો આની અંદર ઘાત x ની કેટલી છે, 1, એટલે એને એક ઘાત અથવા સુરેખ બહુપદી કહી શકાય. દ્વિઘાત બહુપદી, જે બહુપદીમાં ઘાત 2 હોય એવી બહુપદી ને દ્વિઘાત બહુપદી કહી શકાય, x સ્ક્વેર માઇનસ 9. તો આની અંદર x ની ઘાત કેટલી છે, 2. દ્વિઘાત બહુપદી એટલે કે જે બહુપદીમાં બે જ ઘાત હોય તો તેવી બહુપદી ને દ્વિઘાત બહુપદી કહેવાય, p ઓફ x ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર માઇનસ 9. તો આમાં x ની કેટલી ઘાત છે, 2, એટલે એને દ્વિઘાત બહુપદી કહેવાય. ત્રિઘાત બહુપદી, જે બહુપદીમાં x ની 3 ઘાત હોય તો તેવી બહુપદીને ત્રિઘાત બહુપદી કહી શકાય બરાબર. 3 ઘાત વાળી બહુપદીને ત્રિઘાત બહુપદી કહેવાય, અને p ઓફ x ઇઝ ઇક્વલ ટુ એનું ઉદાહરણ 3 ઘાત વાળું ઉદાહરણ, p ઓફ x ઇઝ ઇક્વલ ટુ x નો ઘન વત્તા 1. તો આની અંદર x ની 3 ઘાત છે, એટલે જે બહુપદીમાં
ત્રણ ઘાત હોય, બહુપદી નો ઘાત ત્રણ હોય તો તેવી બહુપદી ને ત્રિઘાત બહુપદી કહે છે। તો આમ આ એક કોઠો ખાસ તૈયાર કરીને જો આ કોઠાને આધારિત થિયરી અહીંયા પૂરી થાય છે। સૌથી પહેલા પદને આધારે તો અચળ બહુપદી, એકપદી બહુપદી, દ્વિપદી બહુપદી અને ત્રિપદી બહુપદી। અચળ બહુપદીમાં શું કહી શકાય, ઝીરો ઘાત હોય અથવા ઝીરો પદ હોય, બરોબર, એને ઝીરો ઘાત હોય એવા પદને અચળ બહુપદી કહેવાય। એમાં એક જ પદ હોય, અચળ પદ, એકપદીમાં એક જ પદ હોય પણ એવું જરૂરી નથી કે અચળ પદ જ હોય। તો એકપદી બહુપદી નું ઉદાહરણ, દ્વિપદીમાં બે પદ હોય અને ત્રિપદીમાં ત્રણ પદ હોય। એક ચલ જેમાં એક જ ચલ હોય, આ બધા એના ઉદાહરણ, આ બધા એના ઉદાહરણ છે। દ્વિચલ એટલે જેમાં બે ચલ હોય અને ત્રિચલ એટલે એમાં ત્રણ ચલ હોય। ઘાતના આધારે એક ઘાત અથવા સુરેખ બહુપદી જેમાં ઘાત એક જ હોય તો એને એક ઘાત બહુપદી કહેવાય। દ્વિઘાત બહુપદી જેની અંદર ઘાત બે હોય તો એવા દ્વિઘાત બહુપદી, અને ત્રિઘાત બહુપદી એટલે જેમાં ત્રણ ઘાત હોય તો એવું ત્રિઘાત બહુપદી। તો આ એના ઉદાહરણ હતા અને દાખલા। ઉદાહરણ નંબર એક દાખલા લઈએ છે, નીચે આપેલી બહુપદીઓના ઘાત જણાવો। બહુપદીઓના તમારે ઘાત જણાવવાના છે, ઘાત જણાવો અને સાથે સાથે અગ્રપદ અને અગ્ર સહગુણક આ ત્રણ વસ્તુ આપણે મેળવશું એટલે મજા આવે થોડી, બરોબર। તો એમાં x ની 5 ઘાત માઇનસ x ની 4 ઘાત વત્તા 3 એવું તમને આપેલું છે। તો આની અંદર મેક્સિમમ ઘાત કેટલી છે, 5, તો બહુપદી ની ઘાત કેટલી થાય, આને કહેવાય બહુપદી નો ઘાત। તો બહુપદી નો ઘાત કેટલો થાય, તો 5 ઘાત છે એટલે 5। અગ્રપદ કેટલું થાય, અગ્રપદ, તો અગ્રપદ એટલે જે મેક્સિમમ મોટા મોટો પદ હોય તો x ની 5 ઘાત। અગ્ર સહગુણક કયો થાય, અગ્ર સહગુણક, તો અગ્ર સહગુણકમાં x ની 5 ઘાત નો કોઈ સહગુણક ન હોય તો 1। તો આમ અગ્ર પદ અને અગ્ર સહગુણક આ મળે, બરોબર। પહેલા દાખલાનો બહુપદી નો ઘાત 5 મેક્સિમમ ઘાત, અગ્ર પદ પહેલું પદ x શ્રેષ્ઠ 5 અને અગ્ર સહગુણક એની સહગુણક કઈ નથી, કઈ નથી એટલે 1 હોય છે। બીજો દાખલો લઈએ તો એમાં બહુપદી નો ઘાત, તો મેક્સિમમ ઘાત કેટલી છે, 8, એટલે બહુપદી નો ઘાત કેટલો થાય, 8। અગ્ર પદ કયો થાય, તો 2y^8 અને અગ્ર સહગુણક કયો થાય, તો 2। આ બીજા દાખલાની આ આખે આખું મોટા મોટું પદ છે એટલે બહુપદી નો ઘાત મેક્સિમમ તો 8 ઘાત, અગ્ર પદ એટલે આખે આખું 2y^8 અને અગ્ર સહગુણક તો એની સાથે 2 ગુણાયેલા છે એટલે 2। ત્રીજો પ્રશ્ન આ બહુ અગત્યનો છે, આ શૂન્ય બહુપદી અથવા અચળ બહુપદી કહી શકાય, બરોબર, અને આ રીતે પણ લખી શકાય 2x^0 x ની 0 ઘાત એટલે એનો જવાબ આવે 1 એટલે 2×1 એટલે 2। તો અહીં બહુપદી નો ઘાત કેટલો થાય, 0। અગ્ર પદ કયો થાય, તો 2 અને અગ્ર સહગુણક કયો થાય, તો 2। તો આ રીતે પહેલા દાખલાના ઉદાહરણ આપણે ગણવાના હતા। ચોપડીમાં ખાલી બહુપદી નો ઘાત કીધો છે, મેં તમને નવી બે વસ્તુ શીખવાડી, અગ્ર પદ અને અગ્ર સહગુણક સાથે મેળવવાનું, ક્લિયર। હવે પ્રશ્ન નંબર સ્વાધ્યાય 2.1 લેવા જઈ રહ્યા છીએ, એમાં પ્રશ્ન નંબર 1 તમને એવું કીધું છે, નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ બહુપદી એકચલ વાળી બહુપદી છે અને કઈ બહુપદી એકચલ વાળી નથી, તમારા જવાબ માટે કારણ પણ આપો। એક ચલ વડે બહુપદી કોને કહેવાય, કે જેમાં એક જ ચલ હોય, ચલ મીન્સ x y z ઈર, જો x એકલો જ હોય તો એને એક ચલ વડે બહુપદી કહી શકાય, x અને y બંને હોય તો દ્વિચલ વડે બહુપદી કહેવાય, અથવા a અને b બંને હોય તો દ્વિચલ વડે બહુપદી કહી શકાય, એટલે તમારે જવાબ કારણ સાથે લખવાનું છે।
तो पहलो प्रश्न छे 4x नो वर्ग माइनस 3x वत्ता 7, तो आनी अंदर x चल एक ज छे, जो बधी जगह x x x अही x एक ज चल होवाथी आपेल बहुपदी एक चल वाली बहुपदी छे। अने तमे बहुपदी ना पद विषे वात करो तो आ बे घात वालो पहलू पद छे, बीजू पद छे एक घात वालो छे, अने त्रीजू पद जीरो घात वालो। पहला पद नो जे सहगुणक छे ई 4 छे, बीजा पद नो सहगुणक 3 छे, ने छेल्ला पद नो सहगुणक 7 छे। आमा अग्र पद 4x स्क्वायर छे अने अग्र सहगुणक प्लस 4 छे, बरोबर। तो आम आपेली बहुपदी एक चल वाली बहुपदी छे। તમારે ફક્ત એટલું જ કહેવાનું છે એક ચલ વાળી છે કે નહીં। અહીં x એક જ ચલ હોવાથી આપેલી બહુપદી એક ચલ વાળી બહુપદી છે। આ વધારાની વસ્તુ છે કે આનો બહુપદીનો ઘાત 2, આનો ઘાત 1, આનો ઘાત 0, આનો સહગુણક 4, આનો સહગુણક -3, આનો સહગુણક 7। આ અગ્ર પદ છે, પહેલું પદ છે, એનો અગ્ર સહગુણક 4 છે, બરોબર। ઈ વધારાની વસ્તુ છે, પણ તમારો બેઝ ક્લિયર થઈ જાય એટલે બધી વસ્તુ મેં તમને લખી। અહીં ફક્ત અહીં y જ ચલ હોવાથી આપેલ બહુપદી y ચલ વાળી एक चल बहुपदी छे। खाली तुमने यह कितलो चल आपेलो छे y एक ज, એટલે એને y चल वाली एक चल वाली बहुपदी कही सकाई, y चल वाली बहुपदी, बराबर। हवे एनो बहुपदी नो घात लखीए, बहुपदी नो घात, तो बहुपदी नो घात कितलो थाय 2, बराबर। એના બધા જ ઘાત લખીએ તો 2 ઘાત અને 0 ઘાત। એના સહગુણક લખીએ તો પહેલા પદનો સહગુણક 1, બીજા પદનો સહગુણક √2, બરોબર। અગ્ર પદ લખીએ, અગ્ર પદ તો અગ્ર પદ y સ્ક્વેર, અને અગ્ર સહગુણક લખીએ, અગ્ર સહગુણક તો અગ્ર સહગુણક છે ઈ 1। તો આ રીતે આ પણ બહુપદી, બીજી બહુપદી તે એક ચલ વાળી બહુપદી છે, પણ કયા ચલ? y ચલ વાળી એક ચલ વાળી બહુપદી। અહીં t ચલ વાળી બહુપદી છે, t ચલ વાળી બહુપદી છે, પણ અહીંયા t ની એક ઘાત છે, અહીંયા t ની બરાબર એક દુત્યંશ ઘાત છે, અને એક દુત્યંશ ઘાત હોવાથી એને બહુપદી ન કહી શકાય। એટલે એક દુત્યંશ ઘાત છે જે પૂર્ણ ઘાત નથી, જે પૂર્ણ સંખ્યા નથી, કેમ કે બહુપદીની વ્યાખ્યા આપણે જોઈતી ને એક ચલ વાળી બહુપદી, તો એમાં છેલ્લે મેં એવું લખ્યું હતું કે જ્યાં n એ પૂર્ણ સંખ્યા છે, એટલે પૂર્ણ સંખ્યા નથી, એટલે આપેલ બહુપદી t ચલ વાળી એક ચલ બહુપદી નથી, ખાસ ધ્યાન રાખજો। અંડર રૂટ માં કોઈ પણ ચલ આપેલો હોય ત્યારે એ કોઈ દિવસ એક ચલ વાળી બહુપદી કહી શકાય નહીં।
અહીં તમને રકમ આવી આપેલી છે કે y + 2 ના છેદમાં y હવે y ચલ છે તો ચલ ને અંશમાં લઈ જઈએ તો આને અંશમાં લઈ જઈએ તો આ રીતે લખી શકાય y + 2 ઇન્ટુ y રેઝ ટુ માઇનસ 1 ઘાત કેંગે નીચે 1 ઘાત હોય નીચે કેટલી ઘાત હોય 1 ઘાત હોય એ ઉપર હોય છે એ તો માઇનસ ઘાત થઈ જાય સંખ્યા રેખાના નિયમ અનુસાર હવે y ની માઇનસ 1 ઘાત થાય એટલે આપેલ પદાવલી અથવા આપેલ બહુપદી એક ચલ બહુપદી નથી એનું કારણ કે y ની માઇનસ 1 ઘાત છે જે પૂર્ણ સંખ્યા નથી અને પૂર્ણ સંખ્યા નથી એટલે આપેલ બહુપદી છે એ એક ચલ બહુપદી નથી પાંચમો દાખલો એમાં x ની 10 ઘાત વત્તા y ની 3 ઘાત વત્તા t ની 50 ઘાત તમને આપેલી છે અહીં ત્રણ ચલ આપેલા છે x y અને t ચલ છે એટલે x y અને t એમ ત્રણ ચલ હોવાથી આપેલ બહુપદી બહુપદી એક ચલ બહુપદી નથી એક ચલ વાળી બહુપદી નથી કારણ કે તેમાં ત્રણ ચલ હોવાથી તે ત્રિચલ વાળી બહુપદી છે તેથી એ એક ચલ વાળી બહુપદી પ્રશ્ન નંબર 2 નીચેનામાંથી x² નો સહગુણક લખવાનો છે આપેલી ચારે ચાર બહુપદી છે એમાંથી x² નો સહગુણક કેટલો છે તે તમારે લખવાનો છે સપોઝ પહેલો જે પદ છે એમાં x² છે એ એકલું છે બરાબર x² એકલું હોવાથી ત્યાં x² નો સહગુણક છે એ કેટલો આવશે 1 x² એકલો છે એટલે x² નો સહગુણક સહગુણક કાઈ ન હોય તો કેટલા હોય 1 હોય એટલે 1 મળે બીજી બહુપદી છે એમાંય તે x² નો સહગુણક x² વચ્ચેનો પદ છે પણ એની અંદર ઓલામાં પ્લસ 1 હતા આમાં માઇનસ 1 થશે એટલે x² નો સહગુણક માઇનસ 1 મળે બહુ સિમ્પલ અને ઈઝી આખો સ્વાધ્યાય છે ત્રીજી બહુપદી ની અંદર x² નો સહગુણક π/2 આપેલા છે એટલે x² નો સહગુણક π/2 મળે અને ચોથી બહુપદી બહુ ઇન્ટરેસ્ટિંગ છે એની અંદર x² વાળું પદ જ નથી અહીં x² વાળું પદ નથી અને પદ નથી એટલે x² નો સહગુણક 0 મળે એટલે x² નો સહગુણક ઝીરો મળે તો આ રીતે બધા દાખલા તમારે ગણવાના હતા ત્રીજો પ્રશ્ન આમાં એમ કીધું છે કે 35 ઘાતાંક વાળી દ્વિપદીનો જેની ઘાત 35 હોય એવી દ્વિપદીનો એક ઉદાહરણ આપવાનું છે અને 100 ઘાતાંક વાળી એક પદીનું કોઈ એક ઉદાહરણ આપવાનું છે યાદ રાખજો 35 ઘાત વાળી દ્વિપદી અને 100 ઘાત વાળી એક પદી હું ગમે તે ઉદાહરણ લખું તમે પણ ગમે તે ઉદાહરણ લખી શકો પણ નિયમિત નિયમ યાદ રાખજો 35 ઘાત વાળી હોવી જોઈએ દ્વિપદી
तो 35 घात वाली द्विपदी नु उदाहरण हूं तुमने लखी दऊ छु, एक्स नी 35 घात वत्ता वत्ता 25। तो आनी अंदर तुम्हें बेज पद होय, एक 35 घात वालू अने बीजू 25, बीजू कोई पण उदाहरण तुम लखी सको। सपोज आ उदाहरण सिवाय 2x नी 35 घात माइनस 40, 40 नी 43, એટલે બે કોમન ન નીકળે, બીજો કોઈ ઇન્ટેન્શન નહોતો। તો 2x ની 35 ઘાત માઇનસ 43, તો આ બે ઉદાહરણ મેં તમને આપ્યા છે, આવા તમે અસંખ્ય ઉદાહરણ લખી શકો। બીજું ઉદાહરણ છે 100 ઘાતાંક વાળી એક પદીનું ઉદાહરણ, એમાં એક જ પદ આવવું જોઈએ ને 100 ઘાત વાળી, બરોબર। તો તમે એમ પણ લખી શકો x ની 100 ઘાત, આ સિમ્પલ અને સાદું ઉદાહરણ। અથવા पाई बाय टू एक्स नी 100 घात, आ उदाहरण इधर लखी सक, बरोबर। अथवा माइनस बे एक्स नी 100 घात, आ उदाहरण पण लखी सको। तमने जे उदाहरण लखवू होय ई लखी सकाय, वच्चे याद रखजो एक ज पद आवो जो एक्स नी 100 घात, पाई बाय टू एक्स नी 100 घात, अथवा माइनस टू एक्स नी 100 घात, आ त्रण माथी गम्मे ते उदाहरण तमे लखी सको। अथवा आना सिवाय नु कोई उदाहरण पण तमे लखवू होय तो लखी सकाय। तो आ त्रीजो दाखलो। चौथो प्रश्न, नीचे आपेल बहुपदीओनी घात जणावो। तो बहुपदीओनी घात जणावा माटे સૌથી પહેલા તમારે બહુપદીનો જોવાનું। સપોઝ પહેલો બહુપદી છે 5x ની 3 ઘાત વત્તા 4x નો વર્ગ વત્તા 7x, તો આમાં મેક્સિમમ કેટલી ઘાત છે? 3। તો 3 ઘાત છે એ મોટામાં મોટી છે, મહત્તમ ઘાત છે, તો એને બહુપદીની ઘાત 3 કહી શકાય। એટલે અહીં બહુપદીની ઘાત, પહેલા પ્રશ્ન માટે બહુપદીની ઘાત 3 મળે, ત્રણ મળે, બરાબર। બીજો દાખલો જુઓ, બીજો દાખલામાં વાય ચલ વાળી બહુપદી છે, તો 4 માઇનસ વાય સ્ક્વેર, તો વાય સ્ક્વેર માં ઘાત કેટલી મેક્સિમમ છે? 2। એટલે અહીં બહુપદીની ઘાત 2 મળે, બરાબર। ત્રીજો દાખલો જુઓ, ત્રીજા દાખલામાં બહુપદી છે 5t માઇનસ રૂટ 7, 5t માઇનસ રૂટ 7 ની અંદર t એક જ વાર છે, તો એની કોઈ ઘાત આપેલી નથી, તો એ કેટલી હોય? 1 ઘાત હોય। એટલે ન્યા લઈ લેવાનું બહુપદીની ઘાત, બહુપદીની ઘાત 1 મળે ત્રીજા દાખલાની અંદર। ચોથા દાખલાની અંદર અચળ પદ આપેલું છે 3, એમાં x છેદ નહીં, x t y જે લેવો હોય, તો આને 3x ની 0 ઘાત પણ કહી શકાય, કારણ કે 0 ઘાત બરાબર કોઈ પણ ની 0 ઘાત એટલે 1, એટલે 3 એક 3 લખી શકાય। તો અહીં બહુપદીની ઘાત 0 મળે, અચળ પદ હોય ત્યારે બહુપદીની ઘાત કેટલી મળે? 0 મળે। તો આ રીતે બહુપદીની ઘાત તમે ગોતી શકો। પાંચમો પ્રશ્ન, નીચે આપેલી બહુપદીને સુરેખ દ્વિઘાત બહુપદી, સુરેખ બહુપદી અને દ્વિઘાત બહુપદી સ્વરૂપે વર્ગીકૃત કરો। સુરેખ બહુપદી કઈ કઈ છે અને કઈ દ્વિઘાત બહુપદી છે કે ત્રિઘાત બહુપદી, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદી સ્વરૂપે વર્ગીકૃત કરો। બરોબર, તો સૌથી પહેલા બહુપદી જોઈએ એક્સ સ્ક્વેર વત્તા એક્સ। સુરેખ બહુપદી કોને કહેવાય? કે જે બહુપદીની ઘાત 1 હોય તો એને સુરેખ બહુપદી કહેવાય। દ્વિઘાત બહુપદી કોને કહેવાય? જે બહુપદીની ઘાત 2 હોય તો એને દ્વિઘાત કહેવાય। અને ત્રિઘાત બહુપદી કોને કહેવાય? જે બહુપદીની ઘાત 3 હોય તો એને ત્રિઘાત બહુપદી કહી શકાય। તો તમારે નક્કી કરવાનું કે બહુપદીની ઘાત કેટલી છે। તો પહેલી પદની અંદર કેટલી ઘાત જોવા મળે છે? 2। બે ઘાત હોવાથી, બે ઘાત હોવાથી કેવી બહુપદી થાય? દ્વિઘાત બહુપદી।
દ્વિઘાત બહુપદી જ છે. અહીં બહુપદી ની ઘાત કેટલી છે? ત્રણ ઘાત. એટલે ત્રણ ઘાત હોવાથી કેવી બહુપદી મળે? ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદી છે. અહીં બહુપદી ની ઘાત ચોથા દાખલા ત્રીજા દાખલા ની અંદર વાય પ્લસ વાય સ્ક્વેર વત્તા ચાર, તો વાય પ્લસ વાય સ્ક્વેર વત્તા ચાર ની અંદર કેટલા છે? બે ઘાત. એટલે બે ઘાત હોવાથી કેવી? દ્વિઘાત બહુપદી મળે. દ્વિઘાત બહુપદી છે. ચોથા દાખલા ની અંદર વન પ્લસ એક્સ, એટલે એક્સ ની ઘાત કેટલી? એક જ ઘાત. એટલે એક ઘાત હોવાથી કેવી બહુપદી મળે? એક ઘાતી, અથવા એને સુરેખ બહુપદી કહેવાય. એક ઘાત અથવા સુરેખ બહુપદી છે. એવી જ રીતે થ્રી ટી ની અંદર ત્રણ ટી ની એક ઘાત મળે છે, એટલે એક ઘાત હોવાથી સુરેખ બહુપદી છે. સુરેખ બહુપદી છે, બરોબર. આર સ્ક્વેર ની અંદર આર ની ઘાત કેટલી છે? બે. આર ની ઘાત કેટલી છે? બે. એટલે બે ઘાત હોવાથી દ્વિઘાત બહુપદી છે. અને સાત એક્સ નો ઘન એક્સ ની કેટલી ઘાત છે? ત્રણ ઘાત. એટલે ત્રણ ઘાત હોવાથી ત્રિઘાત બહુપદી છે. આમ આ સ્વાધ્યાય અહીં આપણે પૂરો થાય છે. સ્વાધ્યાય 2.1 આખો પૂરો થઈ ગયો. પહેલા મેં બીજા ચેપ્ટરની થિયરી, એટલે કે સ્વાધ્યાય 2.1 પહેલાની જેટલી થિયરી હતી એ થિયરી ભણાવી, ત્યાર પછી દાખલા ગણાવ્યો. દાખલાની અંદર ઉદાહરણ 1 ગણાવ્યું અને સ્વાધ્યાય 2.1 કર્યો. આ બધા દાખલા બહુ સિમ્પલ અને ઈઝી હોવાથી એકવાર તમારે ગણવાના રહેશે, બરોબર. થિયરી એકવાર અને સ્વાધ્યાય 2.1 અને ઉદાહરણ બંને એકવાર. ટોટલ આજે ચલાવેલું બધું હોમવર્ક છે એ એકવાર તમારે કરવાનું રહેશે. અસ્તુ, થેન્ક યુ.